धोरण बार आर्ट्स बराबर धोरण बार आर्ट्स समाजशास्त्र मार्च 2022 નો પેપર એમાં આપણે હમણાં એમસીક્યુ ની ચર્ચા કરી વળી પાછી આપણે વિડિયો ઉતારી કરી રહી છે વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં આવ્યું તો ભારત ભારતમાં 2011 ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે ઉત્તર પ્રદેશ ભારતીય સંસ્કૃતિનો દ્રષ્ટિકોણ કેવો છે વૈશ્વિક भारत में धार्मिक लघुमती वस्ती के 70.70% मंडल कमीशन में भारत ना कया समाजशास्त्री ने कामगिरी सौंपवामां आवी तो M.N. श्रीनिवासन भारत सरकारे अस्पृश्यता नाबूदी कानून कया वर्षे बनाया 1955 में 2011 की वस्ती गणतरी प्रमाण भारत में सौथी ओछू बालिकाओं प्रमाण कया राज्य में छे पंजाब में साइकल सहाय योजना लाभ कोने आपवामां आव्यो छोकरियों ने पश्चिम ने विचारसरणी ना कया तत्वों ने भारत में प्रवेश कयो तो आपेल बधा बिन सांप्रदायिकता मानवतावाद समानतावाद बधा उदारीकरण में कई बाबत पर भार मुकायो छे तो कहे छे उद्योग व्यापार फिल्म जगत नो प्रतिष्ठित एवोर्ड कोना नामे आपवामां आवे छे तो दादा साहेब फाळके भारत में मोबाइल सेवा नो प्रारंभ क्यारे थयो तो 15 ऑगस्ट 1995 ओके અને બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી તો રાજારામ મોહન રાય નર્મદા બંધ વિરોધી આંદોલન કયા પ્રકારનું છે તો પ્રતિરોધાત્મક પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા હોય 33% ગ્રામ પંચાયતનો વડો કોણ હોય સરપંચ બોસ્ટર શાળાની સૌ પ્રથમ સ્થાપના ક્યાં થઈ ઇંગ્લેન્ડમાં બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે કે રિમાન્ડ હોમ विश्व एड्स दिवस की उजवणी क्यारे करवामां आवे छे तो 1 डिसेम्बर एड्स की समस्या में भारत विश्व में केटलामुं स्थान धरावे छे तो 3 बराबर विभाग बी बराबर भारत में केटली भाषाओ बंधारणीय दरज्जो धरावे छे પછી બીજો સવાલ સંસ્કૃતિ એટલે શું બરાબર સંસ્કૃતિ એટલે શું પછી જાદુના પ્રકાર જણાવો એવું પછી લિંગ પ્રમાણ એટલે શું બરાબર પછી કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિક પરિવર્તનની વ્યાખ્યા કિંગ્સલે ડેવિસે આપેલી સામાજિક પરિવર્તનની વ્યાખ્યા પછી વી અરે ગુજરાતીમાં સંચાર માટે અન્ય કયો શબ્દ પ્રયોજ્યામાં આવે છે ઓકે પછી વી ડી ઓ નું પૂરું નામ જણાવો જૈવિક દ્રષ્ટિએ યુવાન કોને કહે છે લખી નાખ્યું પછી સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય પછી વિભાગ સી ભારતના નાગરિક એવોર્ડ્સના નામ આપો ભારતના નાગરિક એવોર્ડ્સના નામ આપો ભારતના વિકાસમાં અવરોધક સમસ્યાઓના નામ આપો શીખ ધર્મના 5 કના નામ આપો ટોટેમવાદ એટલે શું ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓના નામ આપો આગળ બોલો મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના વિચારો જણાવો SEWA નું પૂરું નામ પછી આગળ
सामाजिक परिवर्तन ना लक्षणों जनाओ। सामाजिक परिवर्तन ना लक्षणों जनाओ। पश्चिमीकरण की प्रक्रिया में कई त्रण बाबतनो समावेश करवामां आवे छे। पछी ऑसगुड अने विल्बर श्रेम नु संचार प्रक्रिया नु मॉडल समझाओ। सामाजिक आंदोलन ना प्रकारों जनाओ। ग्राम सभाना ग्राम सभा टूंकमा स्पष्ट करो। डॉक्टर भूपेन्द्र ब्रह्मभट्टे युवानोनी कई लाक्षणिकता दर्शावी छे। AIDS एड्स नु पूरु नाम जणावो। विभाग डी कई नागरिक फरजों ना पालन थी राष्ट्रीय एकता मजबूत बने छे। भारतनू सांस्कृतिक वैविध्य जणावो। जैन समुदाय की समझूती आपो। अन्य पछात समूहों माटेनी कल्याण योजनाओं की टूंकमां माहिती आपो। भारतनी आदिम जातियोंनुं भौगोलिक रहेठाण અને વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ વર્ગીકરણ કરો। ત્રી સશક્તિકરણના લક્ષણો જણાવો। સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો। प्रभावी ज्ञातिना मापदंडों कया छे। स्त्रियोंना बंधारणीय अधिकारों जणावो। उदारीकरणना लाभो जणावो। संचार माध्यमों ने शिक्षण क्षेत्रे असरो वर्णो। स्वच्छता अभियान विगते समझाओ। पंचायती राजनी नकारात्मक सामाजिक असरो लखो। बाल अपराधी सुधारणा मा प्रमाणित शाळा समझाओ।
અસમાન જાતિ પ્રમાણની સમસ્યા કઈ રીતે અટકાવી શકાય? વિભાગી તરફ આગળ વધીશું. ભારતીય સંસ્કૃતિનો અર્થ આપી લક્ષણો જણાવો. સંચાર માધ્યમના આધુનિક ઉપકરણોમાં રેડિયો અને ટેલિવિઝન વિશે વિસ્તારથી સમજ આપો. આગળ સુધારાવાદી સામાજિક આંદોલન, ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. તાલુકા પંચાયતના કાર્યો સમજાવો. યુવા અજંપાના સામાજિક કારણો સમજાવો. એઇડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે નથી ફેલાતો તેના વિશે વિસ્તારથી જાણકારી. મે 2021 ના બોર્ડ નું પ્રશ્નપત્ર એ શરૂ કરીશું. તો યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે? જવાબ આવશે આદિવાસી. પતેતી કયા ધર્મનો મુખ્ય તહેવાર છે? પારસી. વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ કયો? આફ્રિકા. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં લિંગ પ્રમાણ કેટલું હતું? 918. ચિરંજીવી યોજના કયા પ્રકારની યોજના છે? તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ. ફિલ્મ જગતનો પ્રતિષ્ઠિત એવોર્ડ કોના નામે અપાય છે? બીજી વાર રિપીટ થયું, દાદા સાહેબ ફાળકે. SMCR સંચાર મોડેલ કોણે બનાવ્યો? ડેવિડ બર્ગોએ. રાજારામ મોહન રાય કયા સમાજની સ્થાપના કરી? તો બ્રહ્મ સમાજની. બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે રિમાન્ડ હોમમાં બીજી વાર પૂછાયું, 8મા નંબરનું બીજી વાર પૂછાયું. એનુમીનો સિદ્ધાંત કયા સમાજશાસ્ત્રી આપ્યો? તો રોબર્ટ મર્ટને. ઘરેલુ હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? 2005. એડ્સનો સૌપ્રથમ દર્દી કયા દેશમાંથી મળ્યો? તો અમેરિકા. 1 ડિસેમ્બર બરાબરી પાછું રિપીટ થયું. ખાલી જગ્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો વિશ્વ એડ્સ દિન. ડેન્જરસ ડ્રગ્સ એક્ટ ક્યારે ઘડવામાં આવ્યો? તો 1930માં. અને ગુજરાતમાં સ્ત્રી કેળવણી માટેના આંદોલનો કોણે ચલાવ્યા? તો મહર્ષિ કર્વે. વિભાગ બી તરફ વધીશું. સંસ્કૃતિ એટલે શું રિપીટ થયું?
શીખ ધર્મના પાંચ ક સમજાવો રિપીટ થયું આદિવાસીઓને બંધારણમાં કયા નામે ઓળખવામાં આવે છે ભારતના કયા કયા પ્રદેશોમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી પછાત વર્ગોમાં કોનો કોનો સમાવેશ થાય છે પછાત વર્ગોમાં કોનો કોનો સમાવેશ થાય છે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું પછી SEWA સેવાનું પૂરું નામ જણાવો આગળ વિશ્વમાં સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસનો પ્રારંભ ક્યાં કોણે અને ક્યારે કર્યો ફિલ્મોને સાર્વજનિક પ્રસારણ કરતા પહેલા શાનું પ્રમાણપત્ર લેવામાં આવે છે નિસ્બતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો સમાજમાં મુખ્યત્વે કયા બે પ્રકારના સમૂહ હોય છે અપરાધ કોને કહેવાય તમારે પણ જોજો બેટા ભારતમાં પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં અને ક્યારે કરવામાં આવી ઓનર કિલિંગ કોને કહેવાય HIV શબ્દનો પૂરો અર્થ લખો વિભાગ સી તરફ આગળ વધીશું વિભાગ સી આદિવાસી સંસ્કૃતિના ચાર લક્ષણો જણાવો ખ્રિસ્તી ધર્મના મુખ્ય ત્રણ સિદ્ધાંતો જણાવો આદિમ જાતિ પંચ વિશે ટૂંકમાં માહિતી આપો તો 11માં નંબર નું કરો બેટા ધવલ 11માં નંબર નું આદિમ જાતિ પંચ વિશે ટૂંકમાં માહિતી આપો અનામત નીતિ વિશે માહિતી આપો ચંદ્રિકા રાવલે આપેલા મહિલા સશક્તિકરણના કોઈ પણ ચાર લક્ષણો જણાવો સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા ગમે તે ચાર કાયદાઓ જણાવો ઓસગુડ અને વિલ્બર શ્રેમનું સંચાર પ્રક્રિયાનું મોડેલ સમજાવો પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકો પરિચય આપો એ એર બ્રટ્રેન્ડ પ્રતિરોધાત્મક આંદોલન વિશે શું કહે છે સામાજિક આંદોલનની અસર જણાવો પ્રોબેશન એટલે શું બાળ અપરાધ માટેનું વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ જણાવો સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય એડ્સ કેવી રીતે ફેલાતો નથી
વિભાગ ડી તરફ આગળ વધીશું. ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો. હિન્દુ સમુદાયની સમજૂતી આપો. મંડળ પંચે સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા કયા ત્રણ વિભાગમાં માપદંડ દર્શાવ્યા. અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ દર્શાવો. સ્ત્રી સશક્તિકરણની વિભાવના સમજાવો. સ્ત્રીઓના બંધારણીય અધિકારો જણાવો. સંચાર નો અર્થ આપી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. આધુનિક સંચાર માધ્યમ તરીકે ટેલિવિઝનના પ્રભાવ જણાવો. વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો. સ્વચ્છતા આંદોલન વિશે ટૂંકનો આપો. સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો ટૂંકમાં સમજાવો. હોસ્ટેલ શાળાઓની ટૂંકનો લખો. અસમાન જાતિ પ્રમાણ સમસ્યા અટકાવવાના ઉપાયો જણાવો. નશીલા દ્રવ્યોના વ્યસનના કારણોમાંથી ગમે તે ત્રણ કારણો સમજાવો. આગળ વધીશું વિભાગ ઈ તરફ. ગ્રામીણ સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવો. સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો સમજાવો. ઉભા રહેજો. ગ્રામીણ સમુદાયનો અર્થના લક્ષણો જણાવો. સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક કાર્યક્રમો સમજાવો. સમૂહ માધ્યમોની સામાજિક અસરો.
સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચેનો તફાવત. યુવા અજંપાનો અર્થ આપી તેના માટેના સામાજિક કારણો. અને છેલ્લું અસમાન જાતિ પ્રમાણ માટેના કોઈ પણ 5 કારણો સમજાવો. બરાબર, ધોરણ 12 આર્ટ્સ માટે બરાબર. આ છે માર્ચ 2019 નું પેપર જે બોર્ડમાં લેવાઈ ગયું. બરાબર, એમાં વિભાગમાં વિભાગ એમાં પૂછેલા વિકલ્પો, ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે છે? તો જવાબ આવશે હિન્દુ. હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે? તો શ્રીમદ ભાગવદ ગીતા. બરાબર, પછી આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે આવતો? તો ત્રીજા. પછી મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડ્યા? 1955માં. પછી સંસ્કૃતિનું સમન્વીકરણ કઈ પ્રક્રિયાથી થાય? તો વૈશ્વિકીકરણથી. ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા અભિયાનનો આરંભ ક્યારે કર્યો? તો 2 ઓક્ટોબર 2014. પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા રાખવામાં આવે? 33%. સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્ય હોય? યાદ રહે, સ્થાયી સભ્ય તો એક જ આવશે. ઓકે, પછી એનોમીનો સિદ્ધાંત કોણે આપ્યો? તો રોબર્ટ મર્ટન. બરાબર, 1930માં નશીલા દ્રવ્યો પર પ્રતિબંધ મૂકતો કયો કાયદો ઘડવામાં આવ્યો? તો મારી નજરે આ એકવાર તમે વિદ્યાર્થી મિત્રો ચેક કરી લેજો, મને લાગે છે ડેન્જરસ ડ્રગ્સ એક્ટ. બરાબર, આ એકવાર કન્ફર્મ કરી લેવું. આગળના પ્રશ્નો લોક વિદ્યા એટલે શું? વાંચું છું ને, ના મને લાગે મારજમ તું લેપટોપ લઈને બેઠો હોય, તારી વાત નહીં ચાલતી, પાછળ વાત ચાલે છે. લોક વિદ્યા એટલે શું? પછી ભારતના આદિવાસીઓના સંગીતમાં કયા વાજિંત્રોનો સમાવેશ થાય છે? ભારત સરકારે મંડળ પંચની ભલામણોનો અમલ ક્યારથી કર્યો? હા, તો પણ સમાજનું. ઓકે, ઓકે, 80WA નું પૂરું નામ. ઉદારીકરણની શરૂઆત ભારતમાં કઈ સાલથી થઈ? વૈશ્વિકીકરણની પ્રક્રિયાએ કયા નવા આંદોલનોને જન્મ આપ્યો? બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? રાજારામ મોહન રાય. પછી DDO નું પૂરું નામ, ડોટ ડાયો ઓફિસર. બાળ અપરાધી કોને કહેવાય? સામાજિક વિમુક્તા એટલે શું? બરાબર, પછી વિભાગ સી જોઈશું. વિભાગ સી માં વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એટલે શું? ટેલિવિઝન દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડે છે, સમજાવ. યસ યસ, અમે લખાયેલ છે, રાઈટ. ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટે કઈ આર્થિક યોજના અમલમાં આવી? પ્રભાવી જ્ઞાતિના માપદંડો કયા કયા છે? સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ કેમ થાય? ડેવિડ બર્ગોનું સંચાર મોડલ સમજાવો. સમૂહ સંચાર કોને કહેવાય? સામાજિક આંદોલનના પ્રકારો જણાવો. પછી ગ્રામ પંચાયતના આવકના સાધનો જણાવો. ગાંધીજીએ ગ્રામ પંચાયતો માટે શું કહ્યું હતું? યુવા અજંપામાં જનરેશન કે પેડીગાર્ડ હોય એવું કીધું હતું. રાઈટ રાઈટ, શું ભાગ ભજવે છે? બાળ અદાલત વિશે નોંધ લખો. ભારતમાં અસમાન જાતિ પ્રમાણના નિર્માણમાં કઈ કઈ સામાજિક પરંપરાઓ અને કુપ્રથાઓ ભાગ ભજવે છે? બરાબર, પછી વિભાગ ડી ના પ્રશ્નો જોઈશું. ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિદર્શિત થાય છે? પછી ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો જણાવી પ્રશિષ્ટ ભદ્રવર્ગીય પરંપરા વિશે જણાવો. ભારતમાં અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહ માટેની કલ્યાણ યોજનાઓની ટૂંકમાં માહિતી આપો. સ્ત્રીલક્ષી કાયદાઓની જાણકારી આપી તેના બંધારણ અધિકારોની સમજ આપો. ગુજરાતમાં સ્ત્રીઓ માટેની યોજનાઓની જાણકારી આપી આરોગ્ય ક્ષેત્રની યોજના વિશે જણાવો. ઉદારીકરણની વ્યાખ્યા આપી ઉદારીકરણના લાભો આપો. સમૂહ સંચારના આધુનિક માધ્યમો જણાવી તેની શિક્ષણ ક્ષેત્ર પરની અસરો લખો.
તફાવત આપો સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન સામાજિક આંદોલનની અસર જણાવો પંચાયતી રાજની નકારાત્મક સામાજિક અસરો જણાવો યુવા અજંપાના જૈવિક અને મનોવૈજ્ઞાનિક કારણો જણાવો એચઆઈવી એડ્સ એક સામાજિક સમસ્યા છે વિધાન સમજાવો નશીલા દ્રવ્યોથી બચવા માટે ઉપચારાત્મક પગલાઓ જણાવો વિભાગ ઈ તરફ આગળ વધીશું ભારત બહુધર્મી દેશ છે આ વિધાન સમજાવો મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્વ સમજાવો મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ કરો સંચારનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો વીજાણુ સમૂહ સંચાર માધ્યમ તરીકે રેડિયોની સમજૂતી આપો બાળ અપરાધની વ્યાખ્યા આપી બાળ સુધારની સંસ્થાઓનો વિસ્તારથી સમજાવો પછી બાળ અપરાધના કારણોની વિગતે ચર્ચા કરો અને નિર્દેશના કારણોની વિસ્તારથી સમજાવો અહીંયા હું તમને એક વાત કહેવા માંગીશ કે આના સિવાયના જો તમારા જૂના પ્રશ્નો જે આઈએમપી હતા જે તમારે જોઈતા હોય જો કે જોવાની જરૂર નથી પણ છતાં પણ આના કરતાં વધારે પ્રશ્નપત્રો સિવાયના બીજા પ્રશ્નો તૈયાર કરવા હોય સેક્શન વાઇઝ તો તમે સેક્શન વાઇઝ લિંકમાં જોઈ શકો છો જેમાં હું લિંક મૂકી દઈશ તમે ડિસ્ક્રિપ્શન જોઈ લેશો એમાં લિંક હશે બરાબર તો જોઈ લેવી કદાચ તમને કાયદામાં ક્યાંક કામમાં લાગી જાય અને બીજા વિષયના આઈએમપી જોવા માટે તમારી ચેનલના પ્લેલિસ્ટ ચેક કરવા પડશે બરાબર જે મને આઈએમપી લાગતું હશે એ હું લિંકમાં મૂકી શકીશ બહુ બધા તો પછી લિંક મૂકવા શક્ય નથી ડિસ્ક્રિપ્શનમાં બરાબર તો આગળ વધીએ છીએ નેક્સ્ટ પેપર ઉપર આ હતું March 2019 પેપર બરાબર વધીએ છીએ આપણે 2020 પ્રશ્નપત્ર ઉપર બરાબર આ પણ 12 arts માટે જ છે સમાજશાસ્ત્ર ભારતમાં સૌથી વધુ કયા ધર્મના લોકો વસવાટ કરે હિન્દુ પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું અવેસ્તા અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તો પંજાબ 1901 ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું 972 પછી સામાજિક પરિવર્તન એટલે શું રચનાતંત્રમાં ફેરફાર ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો 1982 બ્રહ્મો સંવાદની સ્થાપના કોણે કરી રાજારામ મોહન રાય પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય 5 વર્ષનો બાળ અપરાધીને સુરક્ષિત રાખવાના સ્થળનો શું કહેવાય રિમાન્ડ હોમ એડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો અમેરિકામાં બરાબર આગળ સવાલ પૂછું છું વિભાગ બીમા સંસ્કૃતિ એટલે શું લિંગ પ્રમાણ એટલે શું લિંગ પ્રમાણ એટલે શું પછી સંસ્કૃતિકરણનો ખ્યાલ કોણે આપ્યો હતો પશ્ચિમીકરણ પ્રક્રિયાનો પ્રારંભ ક્યારથી થયેલ છે વધારે ના બોલ WWW નું પૂરું નામ કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું હોય છે તાલુકા પંચાયતના પ્રમુખ કોણ બને છે ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે યુવા અજંપાનો અર્થ વિશ્વ એડ્સ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે વિભાગ સીના પ્રશ્નો તરફ આગળ વધીશું રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો ભારતમાં બોલાતી કોઈ પણ 4 ભાષાના નામ શીખ ધર્મના 5 ક મોસ્ટ આઈએમપી ટોટેમવાદ એટલે શું મોસ્ટ આઈએમપી જાદુના પ્રકાર જણાવો મોસ્ટ આઈએમપી અવૌતિક સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે પછી પશ્ચિમીકરણનો અર્થ મોસ્ટ આઈએમપી વૈશ્વિકીકરણનો અર્થ મોસ્ટ આઈએમપી ગ્રામ પંચાયતના કાર્યો મોસ્ટ આઈએમપી પંચાયતી રાજની વ્યાખ્યા પ્રોબેશન એટલે શું મોસ્ટ આઈએમપી પ્રોબેશન બાળ અપરાધની વ્યાખ્યા સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય
સ્ત્રી ભ્રૂણ હત્યા કોને કહેવાય? પછી ઓનર કિલિંગ કોને કહેવાય? ટૂંકનો જ લખો, સમૂહ સંચારના માધ્યમો. જૈન સમુદાય સંક્ષેપમાં સમજાવો. ભારતીય સંસ્કૃતિના લક્ષણો. આદિવાસી વિકાસના કાર્યક્રમની રૂપરેખા. અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ. સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનો. સ્ત્રીઓના બંધારણીય અધિકારો. ઉદારીકરણના લાભો. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો. કોમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે માહિતી આપો. પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું. આઈએમ પીછે કાલ ચલાવી તો કીધું હતું બરાબર. પછી આપણા આઈએમપી પોસ્ટલ શાળાની ટૂંકમાં. પોસ્ટલ શાળા સૌ પ્રથમ ક્યાં શરૂ કરવામાં આવી એવું પૂછે છે. ઇંગ્લેન્ડ યાદ રાખજો. એઇડ્સ કેવી રીતે ફેલાય, કેવી રીતે ફેલાતું નથી, આ નાનો પ્રશ્ન બી પૂછે, મોટો પ્રશ્ન બી પૂછે. પછી વિભાગીના પ્રશ્નો. સ્ત્રી સશક્તિકરણનું મહત્વ. પછી ભારતમાં સ્ત્રી સશક્તિકરણ માટેના શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો. સંચાર નો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ. સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન નો તફાવત. બાળ અપરાધના સામાજિક અને આર્થિક કારણો. સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપી લક્ષણો. એઇડ્સ નિયંત્રણ કઈ રીતે કરી શકાય. આ હતું આપણી જોડે 2000 ના વીસ નું પેપર બરાબર. આપણી જોડે 2019, 2020, 2021 ના 2022 ના પેપર હતા જે આપણે તમને આપી દીધા બરાબર. આટલી તૈયારી કરવી જરૂરી છે.